તો હું ને મારો ભાઈ પણ નીકળી જાય ગાડી લઈને ફરવા. પેલા તો નક્કી નતું કર્યું કે ક્યાં જાવ, પણ પછી નક્કી કરીને જો ગાલો આપણે કોળી એક દરિયે આટો મારીએ કે કેટલો લોડ અને કેટલું ધોવાણ થઈ જશે. નીકળી જાય વાડીએથી સીધા દરિયે. દરિયે જવા તો માટે એક રસ્તો છે અને થોડોક ખાડક ઉજાળો છે. પછી સામે આવી જો ગેટ, ઓહો ઘણો મોટો ગેટ છે, પણ આમ ખરેખર કોઈ ગઢ નથી બનાવેલો છે ગેટ. અને અહીંથી તે આ મેઇન રસ્તો છે ને આમથી ભાવનગરનો રસ્તો છે અને આપણે ગામનો રસ્તો કે નથી આવ્યો. અહીંથી નીકળી જશે કોળી બધું. આ છે કનૈયા કટલેથી મોલ, કોળી એકનો મેઇન ગેટ અને આ નંદીનો જે બંધ છે તે. પછી નથી નીકળી જાય હિસ્ટલ જવાનું તો આમ પણ નીકળી ગયા મેં આગળ, કારણ કે થોડીક વસ્તુ લેવું હતી. પાછા થોડાક આગળ વ્યાય જાય એથી પાછા ફરીને આવ્યા તો જોયું તો અહીં કોળે કોળો રસ્તો, પણ અહીં પણ વરસાદ પડેલો હતો અને ઉકાઈ દીધું બધું. થોડાક આગળ આવ્યા છે હનુમંતજીનું મંદિર આવ્યું, નથી આગળ હાલશું હજેક મંદિર આવશે તો તમે આ વિડીયોમાં આગળ ઉતારીજો. અને આ છે કોળેકનો પ્રોપર રસ્તો અને આ છે હિંગળાજ માતાનું મંદિર. નથી એક બીજો રસ્તો આવશે જે ધાવડી માતાનું મંદિર છે, દરિયાકાંઠા એવું ત્યાં જાય છે. તો ફાઇનલી પગી ગયા અમે ભાઈ કોળેકમાં સાનવી રિઝોર્ટમાં. તો અહીંયા પણ તમે આવી શકો છો, રોકવાની જગ્યા છે. અને આવી જાય ભાઈ દરિયાના કાંઠે, હા ફૂલે ફૂલમાં જો ભાઈ દુકાનો ઘણી બધી છે ને અત્યારે તો થોડીક બંધ છે ને થોડીક ખુલ્લી છે. અને એક અલગ અહીં ટુરિસ્ટ પણ આવેલા છે. ઠેઠ પછી દરિયા મિત્ર કીધું કે ભાઈ ઠેઠ આપણે અંદર નાખી દઈએ ગાડી છે, વાવને પડ્યા છે અને ઠેઠ અંદર આવી ગયા. અને આવી જાય શર્ટમાં, શર્ટ જોયું તો ભાઈ કેટલું ધોવાણ થઈ ગયું. પહેલાં જે દુકાન હતી બધી કઢાઈ નાખી છે અને ઘણું બધું ધોવાણ પણ અહીં થઈ ગયેલું છે. અને આ ભાઈ પણ જો કેવો મસ્ત ઉતો છે કે આવો આવો સ્વાગત કરે છે. જોયું તો આ બીજો ભાઈ પણ ઉતો હતો અને આ બધી નીકળી રહેતી સેમ થાય ગાલો ને રેતી ભરી લેવી એટલી બધી, પણ તો એ મેળવ આવ્યો. અને ભાઈ પણ જોઈએ કબજો તમે પૂછ્યો પાછો. હા અહીંયા જોઈએ તો બધો ગારો ધોવા જાય છે. આની પહેલાં મેં કેટલો બધો ગારો હતો અને અત્યારે તો નથી રહેતી રહેતી. થોડાક માણસો પણ અહીંયા જોવા મને મળે છે. ભાઈ પણ ચાલો થોડાક પાણી આગળ જાય, પાણી આગળ જવું તો વિચાર કરું તો કે ભાઈ નિષ્કલન જવું, પણ જોવા ને કેટલું બધું પાણી જાય એટલે કે નિષ્કલન જવા છે નહીં તો નિષ્કલન જવાનું આપણું કેન્સલ હતું. જોયે અહીંયા ઊભા ઉભા દર્શન કરી લીધા અને લોડ હલું ગળું અત્યારે તો ધીમે ધીમે આવે છે, પણ વાદળા બહુ વધારે છે. અને અમે સામે છે ને નિષ્કલન છે અને આપણે ચેનલમાં એક મોટો સબર વિડીયો પણ છે, તો જો જોવું હોય તો એ પણ જોઈ લેજો. એમાં નિષ્કલનના દર્શન તમને કરાવેલા છે. અને થોડોક આગળ લઈને તો જો અહીંયા આંસુ પાણી નીકળ્યું. ઓહો હા વાસુ અમે જોયું તો કેટલું ડોળું અહીંયા કેટલું હશે, પણ એ નહોતું ભાઈ પાણી એનકોર વરસાદનું બધું પાણી ભરાયેલું હતું. અને થોડુંક ફિલ્મ સ્ટાઇલમાં એક વિડીયો ઉતારવાનું નીકળી કર્યું. પહેલો ને આપણે ઓલું લોટ આવે ફિલ્મ સ્ટાઇલમાં પાણી નોકરી જે રીતે ઉતારી દીધા. ભાઈ પણ કહે છે થોડોક આગો વ્યા છે ને પાણી ગળી જશે, તો હું પાછું હોય અહીંયા તો ઢોરા ઉપર હોય છે અહીંયા થોડું પાણી આવે. કેટલી વાર જોઈએ પણ તો સારું પાણી તો ઓરું આવ્યું જ નહીં, આવ્યું જ નહીં, આવ્યું નહીં. જો કેટલી વાર જોઈએ એ મસ્ત રેતી છે એમ કીધું, રેતી ઘરે લઈ જાય જાણવા, પણ પાણી તો સારું મારવા ઓરું આવતું જ નહોતું. ઘણી વાર જોઈએ પણ જોઈએ ત્યાં મેળ આવ્યો નહીં. છેવટે કંટાળી જતો એમ તો ચાલો ભાગવું. પછી આવી ગયા કાંઠે, જોયું ગયા તો ઓહો દરિયો છઠ કાંઠે પહોંચ્યો અને કેટલા ઊંડા હતા. હળવું હળવું બધા કાંઠે નીકળી ગયા, પણ પાણી તો મારું મોટું પાછું આમ ભાગવા મળી, પણ તો એ કાંઈ બી કરે છે. એમ તો સીધા વયા ગયા છેઠ છઠમાં અને ત્યાં પછી થોડાક આગળ આવ્યા તો થોડીક અમને જોયું છે થોડીક રેતી દેખાણી. તો એમાં જોયું કલોલાવાલા હાથડા વીણી, પણ આ ભાઈ પણ જો હું તો વીણો મને વિડીયોને અહીંયા એન્ડ કરી દઈશું. મળી આગલા વિડીયોમાં.